નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતના સૂચિત કનેક્ટિવિટી પ્રસ્તાવ પર આડું ફાટી સાર્ક દેશોને નિરાશ કરતું પાકિસ્તાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સિવાયના તમામ 6 સાર્ક દેશોના વડાઓ સાથે યોજી બેઠક. કાળા નાણાં મુદ્દે ગઈકાલે અધૂરી રહેલી ચર્ચા હાથ ધરતી સંસદ. વીણી વીણીને વિદેશી બેંક ખાતા શોધી કાઢવાની ગૃહને ખાતરી આપતા નાણામંત્રી જેટલી, તો વિપક્ષને જોઈએ છે વહેલામાં વહેલું પરિણામ. મોદી સરકારના 6 મહિનાનું સરવૈયું આપે છે પેટ્રોલ ડીઝલના ભાવથી વિદેશ નીતિ સુધીની બાબતો પરનો ઉજ્જવળ હિસાબ. જાવડેકરે કહ્યું, સરકાર હોવાનો જનતાને થયેલો અહેસાસ જ છે મોટી સિદ્ધિ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝનું માત્ર 25 વર્ષની ઉંમરે થયું કરુણ અવસાન. બાઉન્સર દડો વાગવાથી થયેલી જીવલેણ ઇજાએ લીધો હોનહાર ક્રિકેટરનો ભોગ. સમાચાર વિગતવાર જોઈએ. નેપાળના કાવરે જિલ્લામાં આવેલી ધુલીખેલ રિસોર્ટ ખાતે યોજાયેલી સાર્ક રિટ્રીટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ સાર્ક નેતાઓ પહોંચી ગયા છે, જ્યાં બધા સાથે મળીને પાકિસ્તાન ઉપર કનેક્ટિવિટી સંધિ કબૂલ કરવા માટે દબાણ કરે તેવી પૂરી શક્યતા છે. ગઈકાલે સાર્ક સંમેલનમાં પાકિસ્તાન આડું ફાટતા ભારતે રજૂ કરેલા સૂચિત કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા કરાર થઈ શક્યો ન હતો. ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે સાર્ક દેશો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી માટે તમામ દેશોએ માર્ગ, રેલવે અને વીજળી મારફતે અરસપરસ સંપર્ક વધારવો જોઈએ. આ પગલું સાર્ક દેશો વચ્ચે વેપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે તેવું ભારતનું માનવું છે. ભારતના પ્રસ્તાવને શ્રીલંકાએ ટેકો આપ્યો, પરંતુ પાકિસ્તાને પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. તેણે દલીલ કરી હતી કે આંતરિક પ્રક્રિયાઓ પૂરી થઈ ન હોવાથી તે આ કરારો પર હસ્તાક્ષર કરશે નહીં. આ કરારો પર સહી કરવામાં પાકિસ્તાન સિવાય સાર્કના એક પણ દેશને વાંકું પડ્યું નથી. લોકસભામાં ગઈકાલે અધૂરી રહેલી કાળા નાણાંની ચર્ચા આગળ શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી અરુણ જેટલી કાળા નાણાં મુદ્દે લોકસભામાં નિવેદન પણ આપવાના છે. ગઈકાલે રાજ્યસભામાં કાળા નાણાં મુદ્દે ટૂંકી ચર્ચા થઈ હતી. વિપક્ષની માંગના પગલે થયેલી ચર્ચા દરમિયાન બંને ગૃહોમાં ગરમાગરમી જોવા મળી હતી. આજે કાળા નાણાં મુદ્દે પગલાંની માંગણી સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ સંસદમાં કાળા કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. અગાઉ કાળી છત્રીઓ સાથે પણ દેખાવો થયા હતા. લોકસભામાં ઉર્જામંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર માર્ચ 2015 સુધીમાં કોલસા ખાણ ફાળવણી અને લીલામીનું કામકાજ પૂરું કરી દેશે. દરમિયાનમાં નરેન્દ્ર મોદી સરકારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લાભ કરાવ્યો હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ રાજ્યસભામાં ભારે ઉહાપોહ મચાવ્યો હતો, જેને પગલે રાજ્યસભાની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી મોકૂફ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના બદાયુની 2 દલિત બહેનો સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સીબીઆઈને કોઈ નક્કર પુરાવા મળ્યા નહીં હોવાનો ખુલાસો થયો છે. સીબીઆઈ અધિકારીએ મેડિકલ બોર્ડના રિપોર્ટને ટાંકતા કહ્યું છે કે બંને મૃતક ઉપર જાતીય હુમલો થયો હોવાની પુષ્ટિ નથી થતી. બદાયુની સેશન્સ કોર્ટમાં સીબીઆઈ આવતીકાલે છેલ્લો રિપોર્ટ ફાઇલ કરવાની છે. બદાયુના કતરા ગામે બનેલી આ ઘટના માટે ઉત્તરપ્રદેશ પોલીસે પકડેલા 5 આરોપીઓ સામે સીબીઆઈ ચાર્જશીટ પણ ફાઇલ કરવાની નથી. 26 મે 2014 ના રોજ રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં સાર્ક દેશના વડાઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓએ શપથ લીધા. દેશને ઘણા વર્ષો પછી પૂર્ણ બહુમતીવાળી સરકાર મળી. કેન્દ્રમાં શાસન ધુરા સંભાળનારી નરેન્દ્ર મોદી સરકાર 6 મહિનાની થઈ છે. કેન્દ્ર સરકારે ફુગાવો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રજાને ઘટાડો આપવાથી માંડીને દેશમાં અને વિદેશમાં ભારતની વાયબ્રન્ટ છબી રજૂ કરવા સુધીની સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં પરિવાર દીઠ બેંક ખાતાની જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટ સિટી તેમજ બુલેટ ટ્રેન સહિતના ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન જેવી બાબતો મોખરે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે જનતાને સરકાર હોવાનો અહેસાસ ખરેખર થઈ રહ્યો છે અને મોદી સરકારની તે મોટામાં મોટી સિદ્ધિ છે. મોરબીમાં 1 મહિના અગાઉ લાપતા બનેલી બાળકીનું અપહરણ અને પછી તેની હત્યા સગી જનેતાએ પોતાના પ્રેમી સાથે મળીને કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
મોરબીના વાવડી રોડ પાસેની નંદનવન સોસાયટીમાં રહેતા જલ્પાબેન સાણંદિયાએ ગત 21મી ઓક્ટોબરના રોજ પોતાની 6 માસની પુત્રી પ્રાંજલનું 2 બાવાઓ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે પ્રાંજલના પરિવારજનો સહિતના શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. બીજી બાજુ પ્રાંજલની માતાને લગ્ન પહેલા નિલેશ પટેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની વાતની જાણ થતાં પોલીસે જલ્પાબેનની સઘન પૂછપરછ કરી અને સાથે જ નિલેશ પર પોલીસે ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું. દરમિયાનમાં પ્રેમી નિલેશની મોરબીમાંથી ધરપકડ કરી પોલીસે પોતાની સ્ટાઇલમાં આકરી પૂછપરછ કરતા અંતે તેણે ગુનો કબૂલી લીધો હતો. સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણમાં 2 દિવસ અગાઉ 2 જૂથો વચ્ચે અથડામણ ફાટી નીકળતા સ્થિતિ તંગ બની ગઈ હતી. વિફરેલા ટોળાએ પથ્થરમારો અને આગચંપી કરતા કેટલીક દુકાનોને પણ નુકસાન થયું હતું. સ્થિતિ થાળે પાડવા પહોંચેલા પોલીસકર્મીઓને લોકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું, જેના પગલે સોમનાથ જિલ્લા કલેક્ટર સીપી પટેલ અને ડીએસપી વિશાલ વાઘેલાએ પ્રભાસપાટણના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની તાકીદે બેઠક બોલાવી તેમને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત નાગરિકોએ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં શક્ય તમામ સહકારની ખાતરી આપતા હવે પ્રભાસપાટણના બજારો રાબેતા મુજબ ખુલી ગયા છે. આજે પણ વાતાવરણ સામાન્ય રહ્યું છે, જનવ્યવહાર ખોરવાયો નથી. આજે બંને સમાજના બધા જ આગેવાનોને બોલાવ્યા હતા અને કોમી શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી અને આવતીકાલથી તેઓ પોતપોતાનો રોજિંદો જનવ્યવહાર ચાલુ રાખશે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. ચાલીસ દેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે આજથી ઈ વિઝા શરૂ કરશે ભારત. પર્યટન ઉદ્યોગ માટે મદદરૂપ થશે નવી વિઝા પ્રણાલી. શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા માટે ખાનગી સંસ્થાઓને જવાબદારી નિભાવવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આહવાન. પુણેમાં સિમ્બોસિસના દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિને રજૂ કરી અપેક્ષા. જનધન યોજનાની 6 માસિક સમીક્ષા બેઠક યોજતા નાણામંત્રી જેટલી. ગરીબ ખાતેદારને 5,000નું ધિરાણ અને 1,00,000નો વીમો આપે છે જનધન યોજના. ખનીજ તેલના તૂટતા ભાવથી ગભરાયેલા ઓપેક દેશો વચ્ચે આજે વિયેનામાં યોજાશે બેઠક. બોક્સર સરિતા દેવી ઉપર લાગેલા પ્રતિબંધનો વિરોધ કરવા માટે ખેલકૂદ મંત્રીને મળ્યા સચિન તેંડુલકર. ગોવામાં ચાલતા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પૂર્વોત્તરની ફિલ્મોને મળ્યું પ્રાધાન્ય. મહિલા પ્રધાન કથાનકવાળી બહેતરીન ફિલ્મોની રજૂઆતને દર્શકોએ વધાવી. એક બરસ મે એક બાર હી જગતી હોલી કી જ્વાલા ઓર એક બાર હી લગતી બાજી જલતે દીપો કી માલા દુનિયા વાલો કિંતુ કિસી દિન આ મદિરાલય મેં દેખો દિન કો હોલી રાત દિવાલી રોજ મનાતી મધુશાલી. અણમોલ હિન્દી સાહિત્યના સર્જક હરિવંશ રાય બચ્ચનની આજે 107મી જન્મ જયંતી. મુસલમાન ઓર હિન્દુ હૈ તો એક મગર ઉનકા પ્યાલા એક મગર ઉનકા મદિરાલય એક મગર ઉનકી હાલા દોનોં રહેતે સાથ ન જબ તક દોનોં રહેતે સાથ ન જબ તક મંદિર મસ્જિદ મે જાતે પૈર પડાતે મંદિર મસ્જિદ મેલ કરાતી મધુશાલા. હિન્દી ફિલ્મોમાં પાશ્ચાત્ય સંગીત આપવામાં અગ્રેસર બનેલ કપિલ લહેરીનો આજે 62મો જન્મદિવસ. સ્વચ્છ ભારત ઝુંબેશની શરૂઆત તો હમણાં થઈ, પરંતુ અમદાવાદના ખાડિયામાં આવેલી રગા સુતરિયાની પોળ તો ચોખ્ખાઈ માટે સ્વયં શિસ્તનો વારસો વર્ષોથી અકબંધ રાખતી આવે છે. સ્વચ્છતા માટે જાત મહેનત જિંદાબાદનો ચોખ્ખે ચોખ્ખો દાખલો રજૂ કરતો રિપોર્ટ પ્રસ્તુત છે. અમદાવાદની દરેક પોળ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. ખાડિયામાં આવેલ રગા સુતરિયાની પોળ સ્વચ્છતા જાળવણી માટે જાણીતી છે. 30 વર્ષ પહેલા આ પોળના રહેવાસીઓએ પોળને સ્વચ્છ રાખવા એક મહત્વપૂર્ણ સામૂહિક નિર્ણય લીધો હતો, જે અનુસાર પોળમાં ગંદકી અટકાવવા, જાહેરમાં કચરો કે એઠવાડ ન નાખવા પોળવાસીઓ સંમત થયા હતા, જેના પરિણામે આજે પણ પોળમાં સ્વચ્છતા જળવાઈ રહી છે. ઘણા ટાઈમ પહેલા વડીલો જે બેસીને નક્કી કર્યું હતું કે આપણે પોળને સ્વચ્છ રાખીએ, તારું પોતાનું આરોગ્ય સ્વચ્છ રહે. ટ્રસ્ટ બી 22 વર્ષથી ચાલે છે. એટલે અમારા વડીલો હતા, અમે નાના હતા વખતે, એ વખતથી કીધું કે પોળમાં સ્વચ્છતા રાખીએ. એટલે ઘણા કેટલા વખતથી આ સ્વચ્છ અમે લોકો રાખીએ છીએ. અમારી પોળ તમે ગમે ત્યારે આવો તો અહીંયા તમને આટલી સ્વચ્છતા જોવા મળશે જ.
શરૂઆતમાં તો લોકોને સમજાવવાનું કામ કઠિન લાગતું હતું, પરંતુ સમય જતાં લોકો સ્વયંભૂ તેમાં જોડાઈ ગયા. આજે પોળમાં ચોખ્ખાઈ જોવા મળે છે. દરેકના ઘરે ડસ્ટબિન આપવામાં આવ્યા છે, જેમાં લોકો કચરો નાખે છે. અમે અહીંયા સવારે કચરો લેવા આવે ત્યારે અમે કચરો નાખે, બાકી અમે કચરો પોળમાં સહેજ બી રાખતા નાખતા નથી. અને ઇનકેસ કોઈ બી નાખે તરત એમને કચરો તરત કહે કે તમે ડસ્ટબિનમાં કચરો નાખો જેથી ગંદકી પોળમાં ના થાય. હું જ્યારથી રહેવા આવી ત્યારથી પોળ સ્વચ્છ જ છે એનું જોઈને હું પણ શીખી છું. અને પોળમાં દરેક બહેનો સ્વયં પોતાની રીતે સ્વચ્છતા રાખે છે. પોળમાં રહેતા રહીશોને ત્યાં આવતા સગા સંબંધી પોળની સ્વચ્છતા જોઈને આનંદ અનુભવે છે. ચોખ્ખાઈ એના માટેની જે અભિયાન આ લોકોએ વર્ષોથી ચલાવી રાખ્યું છે એ વર્ષો વર્ષ ચાલુ રહે તો અહીંયા પોળનો એક બેમિસાલ દાખલો બેસાડવામાં આવશે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સોસાયટી કે અન્ય પોળો પણ સુતરિયાની પોળ જેવો અભિગમ અપનાવે તો આવનારા સમયમાં અમદાવાદ જરૂર સ્વચ્છ બનશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. વડોદરાની એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિષયની રિસર્ચ જર્નલ સુરભારતીએ 50 વર્ષ પૂરા કર્યા તેના ઉપલક્ષમાં સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સુરભારતીના 50મા અંકનું વિમોચન પણ કરાયું હતું. સુરભારતી સંસ્થા સંસ્કૃતમાં અંક પ્રકાશિત કરે છે અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત રહે છે. આ પ્રસંગે સંસ્કૃત ભાષાના વિદ્વાનો તેમજ સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે એવું માનતા હોય છે કે સંસ્કૃત ભાષા મૃત ભાષા છે, પણ એવું નથી. અત્યારે પણ એટલું જ સાહિત્ય રચાય છે જે પહેલાંના જમાનામાં પ્રાચીન જમાનામાં રચાયેલું. એટલે અમે એવો વિષય પસંદ કર્યો છે કે 2001-2014માં જે નવું સાહિત્ય રચાયું હોય સંસ્કૃત ભાષામાં એનો આ સેમિનારમાં સમાવેશ કરેલો. જામનગર નજીક આવેલા નૌકાદળ મથક INS વાલસુરા દ્વારા ખુલ્લા દરિયામાં તરણ સ્પર્ધાનું પહેલી વખત આયોજન કરાયું હતું. નૌકાદળ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ સ્પર્ધામાં નેવલ બેઝમાં કાર્યરત કર્મચારીઓ તથા મહિલા સહિતના તેમના પરિવારજનો જોડાયા હતા. તરણ સ્પર્ધાના સાક્ષી બનવા માટે ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. 150-200 મીટરની તરણ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. और ये एक प्रशिक्षण भी है क्योंकि आगे इनको जब ये अपॉइंटमेंट शिप में जाएंगे इनको समुद्र में सर्वाइव करना एक सबसे बड़ी जरूरत है. आज फर्स्ट टाइम था, थोड़ा अच्छा लगा. पहले डर लग रहा था लेकिन तैरने के बाद नो प्रॉब्लम, कुछ नहीं हुआ. 1 मिनट 30 सेकंड लग गया होगा. કુટુંબ નિયોજન અને પરિવાર કલ્યાણના કાર્યક્રમની અસરકારક કામગીરી માટે રાષ્ટ્રીય નીતિ વિષયક નિર્ણયોની તાતી જરૂરિયાત હોવાનું ફેમિલી પ્લાનિંગ એસોસિએશનના ડાયરેક્ટર સુશ્રી બિંદિયા નિર્મલાએ જણાવ્યું હતું. અમદાવાદ ખાતે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે દેશમાં આવનારા સમયમાં વસ્તી વધારો એક સમસ્યા ન બને તે માટે યુવા વર્ગને કુટુંબ નિયોજનના શિક્ષણ અને આ માટે મળતી સેવાઓથી માહિતગાર કરવા આવશ્યક હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયાના હોનહાર ક્રિકેટ ખેલાડી ફિલિપ હ્યુઝનું માત્ર 25 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતાં ક્રિકેટ રસિકો ગમગીન બની ગયા છે. સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરતી વખતે તેને માથામાં બાઉન્સર દડો વાગવાથી ઘવાયેલા ફિલિપને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 3 દિવસ સુધી સતત બેભાન અવસ્થામાં રહ્યા બાદ તેનું અવસાન થયું હતું. સિડનીની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલના ડોક્ટરોએ ફિલિપને બચાવવા માટે કરેલા પ્રયાસો મગજ ઉપર થયેલી ઈજાનો ઈલાજ ન કરી શક્યા. દર્શક મિત્રો, બુલેટિનના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના સૂચિત કનેક્ટિવિટી પ્રસ્તાવ પર આડું ફાટી સાર્ક દેશોને નિરાશ કરતું પાકિસ્તાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સિવાયના તમામ 6 સાર્ક દેશોના વડાઓ સાથે યોજી બેઠક. કાળા નાણાં મુદ્દે ગઈકાલે અધૂરી રહેલી ચર્ચા હાથ ધરતી સંસદ. વીણી વીણીને વિદેશી બેંક ખાતા શોધી કાઢવાની ગૃહને ખાતરી આપતા નાણામંત્રી જેટલી, તો વિપક્ષને સમયમર્યાદામાં જોઈએ છે પરિણામ. મોદી સરકારના 6 મહિનાનું સરવૈયું આપે છે પેટ્રોલ ડીઝલના ભાવથી દેશ વિદેશની સુધીની બાબતો પરનો ઉજ્જવળ હિસાબ. જાવડેકરે કહ્યું, સરકાર હોવાનો જનતાને થયેલો અહેસાસ જ છે મોટી સિદ્ધિ.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝનું માત્ર 25 વર્ષની ઉંમરે થયું કરુણ અવસાન. બાઉન્સર દડો વાગવાથી થયેલી જીવલેણ ઇજાએ લીધો હોનહાર ક્રિકેટરનો ભોગ. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.